આટલા મહિનાથી તું ટ્રાય જ કરે છે, પૂરી કોશિશ ચાલુ છે. બોલ, તારો ટ્રાન્સફર ક્યાં કરું? સર, સોરી સર. તું તૈયાર રહે, કાલે તને લેટર મળી જશે. નો સર, આખી જિંદગીના ડ્યુટીની બેન્ડ વગાડી નાખી, મારા આબરૂના ધજાગરા કરી નાખ્યા એણે. અરે છે ને, કોઈને ટીપો છે. સર, આ નવા ઓફિસરની ડિટેલ છે જે આજે ડ્યુટી જોઈન્ટ કરવાના છે. સર, જરા જરૂરી કામ છે મારે. અલ્યા, તને શું થઈ ગયું? ના સર, કઈ નહીં. આટલો ગભરાયેલો કેમ છે? ટાઢો થા. જી સર. મારું નામ છે રજનીકાંત, હું એક પોલીસ ઓફિસર છું. આખો દેશ રજની સરનો ફેન છે, એટલે જ વિચાર્યું મારું નામ પણ આજ રાખી લઉં, રજનીકાંત. ટેલિફોન ડિરેક્ટરીમાં રજનીકાંત નામના ઘણા લોકો મળશે. સ્કૂલ જાઉં કે કોલેજ, જ્યારે કોઈ મારું નામ પૂછે છે તો હું કહું છું આઈ એમ રજનીકાંત. બધા જ 3 સેકન્ડ મારી તરફ વધુ જુએ છે, એટલે જ લોકોને હું નામ નથી કહેતો, કારણ કે કહ્યા પછી પણ લોકો વિશ્વાસ નથી કરતા. જેવું રિએક્શન કામદારે આપ્યું એવું જ ઘણા લોકો આપે છે. છે મારા જીવનનો પહેલો એપિસોડ એઝ અ પોલીસ ઓફિસર. કામદાર, છેલ્લી વખત જ્યારે મળ્યો હતો ને ત્યારે તારી આરે થોડી કાઠિયાવાડી શીખ્યો. એકચ્યુઅલી તું જ્યારે મને ઘરે શોધવા ગયો હતો ને ત્યારે હું પણ તને શોધવા અહીંયા આવ્યો હતો, અને એકવાર નહીં ઘણી વાર આવ્યો. પોલીસ સ્ટેશન પાસે ઊભો રહી એ જોતો હતો કે તું છે કે નહીં, તને મારવા કે તારું મોઢું જોવા માટે નહીં, પણ જ્યારે પણ તને જોતો ને ત્યારે મને જલન થતી. તું મરજીથી આવે છે, જાય છે, મનમાની કરે છે, બહુ મારવાનું મન થતું હતું મને. વિચાર્યું તારી જગ્યાએ હોત તો કેવો હોત, બસ એક જ ફરક હોત હું સારો પોલીસ ઓફિસર બનેત. એટલે જ કોઈને પણ કહ્યા વગર યુપીએસની એક્ઝામ આપી દીધી. આઈએએસ માટે સિલેક્ટ થવાનો હતો પણ મેં આઈપીએસ પસંદ કર્યું. જ્યારે મારું પોલીસ વેરિફિકેશન થયું ત્યારે મેં અમદાવાદમાં ટ્રેનિંગ લીધી, પછી વડોદરામાં પહેલી પોસ્ટિંગ થઈ એ પણ અંડર કવર, ને પછી મેં જીત કરી કે મારે આ જ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ જોઈએ. જિંદગીમાં કોઈ પણ દિશા વગરનો રખડું છોકરો આજે એક પોલીસ ઓફિસર બની ગયો છે તારા લીધે. થેન્ક યુ.